જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ વિદ્યાસાગરની યુટ્યુબ ચેનલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ ચાર એટલે કે ગુજરાતીમાં પાઠ સાત ભણીએ છીએ, જે ખોટો જાદુ નામ છે. અને પહેલા પીરિયડમાં આપણે પેલું અંતર મંતર જંતર વાળું સરસ મજાનું કાવ્ય ગાયું હતું. પછી નીચે જે ચિત્ર છે તેના આપણે પ્રશ્ન પણ જોયા હતા. પછી બમ બમ બોલા કાવ્ય પણ આપણે સરસ રીતે ગાયું હતું અને સમજણ પણ મેળવી હતી અને તેના પ્રશ્નના આપણે જવાબ જોયા હતા. આજે હવે આપણે ત્યાંથી આગળ ભણીશું. હવે એમાં એવું છે કે નીચે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ આપણે કાવ્યમાંથી શોધીને લખવાની છે. પહેલું છે કે મને ડરાવશો નહીં. તો હવે આપણે કાવ્યમાં જોવાનું કે કઈ પંક્તિનો અર્થ એવો થાય કે મને ડરાવશો નહીં. તો આપણે બધાને જ ખબર છે શું આવશે, તો કે મૂકને ના બીવડાવો. ત્યાર પછી બીજું વાક્ય, મમ્મી એ વિનંતી કરતા કહ્યું, તો શું આવશે, બા બોલી આ જે કરતા. ત્યાર પછી ત્રીજું વાક્ય, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. તેમાં કઈ પંક્તિ આવશે, તો કે બા બેઠી રસોઈ કરવા લઈ કે પન્નો લહાવો. ત્યાર પછી ચોથું વાક્ય, કપડાં બદલી પહેલાં જેવો જ થઈને, તો શું આવશે, એમાં વેશ હટાવી થઈને રહ્યો. ત્યાર પછી પાંચમું વાક્ય છે, મારે ઘણી વસ્તુ જોઈતી નથી, તો એમાં શું આવશે, રસોઈ એવી કશી ખપે ના નહીં મીઠાઈ માવો. ત્યાર પછી આપણે નીચે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરવાનો છે. હવે એમાં શું સૂચના આપે છે, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને એમનું બાળક છાન મનનું ભભૂન લગાવે છે. ભભૂન એટલે કે શું, તો કે ભભૂન અથવા તો રાત શરીર પર રાત લગાવે છે તથા માથે છટા બાંધે છે. સાધુ જેવા કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ છે પીવો કપડાવે છે. શું બને છે, સાધુ બાવો, સાધુ બાવો એટલે હાથે બાવો બનીને તેના દરવાજે જઈને કહે છે, બમ બમ ભોલા અલખ નિરંજન હે માતાજી ભિક્ષા આપને ની મૈયા. ત્યાર પછી મમ્મી કહે છે, તમારો મહારાજ રોહિશા કાપુ હાથી બાવો કરે કહે છે, હે મૈયા અમારે રસોઈ ના કપે. મમ્મી કહે છે કે મહારાજ તો કંઈ કપડાં લગતા આપો. તો ખાકીબાઓ કહે છે, હે માતે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો, વૈરાગીને તો સાધુ ભોજન જ તોપે. બમ બમ બોલે અલગ નિરંજન. ત્યાર પછી મમ્મી તેના બંને હાથ કાન પર મૂકીને ડરી જાય છે. કહે છે કે મહારાજ મહેરબાની કરીને ચીપીઓના કપડાવશો, અત્યારે ઘરમાં કોઈ જ નથી. ખાકીબાઓ કહે છે, સુખી રહો તેરા કલ્યાણ હું અહીંયા, એમ કરીને બાવો બહાર જતો રહે છે. મમ્મી કહે છે, હા ગયા લાવ દરવાજો બંધ કરી દેવા દે. ત્યાર પછી બાળક હાથમાં છટ્ટા લઈને મો લૂસતા લૂસતા એટલે કે મોઢું લૂસતા લૂસતા કહે છે, હે મોમ જોયું હું જ બન્યો તો બાવો. મજા આવી ને દરેક બાળકોને. ત્યાર પછી આપણે વાંચો અને સમજો, એમાં જે શબ્દો આપેલા છે તેની આપણે સમજ મેળવાની છે. તો ભિક્ષા, ભિક્ષા શબ્દોનો અર્થ શું થાય, તો પિતા શિષ્યો આશ્રમમાં રહેતા હતા અને ભિક્ષા મળે ભિક્ષામાં મળેલું ભોજન જ આરોપતા હતા. બીજું વાક્ય, કર્ણ પાસે ભિક્ષા માંગવા આવે કોઈ ખાલી હાથે પાછું જતું જ નથી. ત્યાર પછી આજીજી, તો આજીજી એટલે કે વિનંતી અથવા સવિનય પ્રાર્થના. એમાં પહેલું વાક્ય છે, દર્દી પોતાનો રોગ મટાડવા માટે ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો. બીજું વાક્ય છે, બાળકોએ પરેને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. પછી તો કે વેશ એટલે એનો અર્થ શું થાય, તો કે દેખાવ. એમાં પહેલું વાક્ય, જન્મદિવસે મીનાક્ષી પરિચયો વેશ પહેરીને નિશાળમાં આવી. બીજું વાક્ય, ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. ત્યાર પછી છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો, એ આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખવાનું છે. કૌંસમાં કયા શબ્દો આપેલા છે, તો કે આટો, આટો એટલે શું થાય, તો કે લોટ. સરપાવ, સરપાવ એટલે કે ઈનામ. વેશ, વેશ એટલે કે કપડાં અથવા જે આપણે ધારણ કર્યું હોય એ. આજીજી એટલે વિનંતી અને ભિક્ષા એટલે કે દાન. હવે આપણે જે કૌંસમાં શબ્દો આપેલા છે ને તેનો ઉપયોગ કરીને આ વાક્યને પૂર્ણ કરવાના છે. પહેલું વાક્ય છે કે પપ્પાએ તમારું કાન જોરથી ખેંચ્યું. જો પપ્પા તમારો કાન જોરથી ખેંચ્યું તો એ પરિસ્થિતિમાં તમે શું કરશો, તો કે હું પપ્પાની આજીજી કરું કે પપ્પા મારો કાન મૂકી દો. ત્યાર પછી બીજું વાક્ય છે કે તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં તમને ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે, એ પરિસ્થિતિમાં તમે શું કરશો, હું ગામમાં ભિક્ષા માંગવા માટે નીકળીશ.
ત્યાર પછી ત્રીજું વાક્ય, તમારા ઘરની પાછળ કીડીનું કીડિયારું છે. એ પરિસ્થિતિમાં તમે શું કરશો? કે હું ત્યાં આઠો એટલે કે લોટ પકડાવીશ. ત્યાર પછી ચોથું વાક્ય, પ્રજાસત્તાક દિન નિમિત્તે તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, તો હું ગાંધીજીનું વેશ ધારણ કરીશ. ત્યાર પછી પાંચમું વાક્ય, નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે. સરકાર મળતા હું ખુશ થઈ ગયો. તો બાળકો, હવે તો તમને બરાબર રીતે ગીત યાદ રહી ગયું હશે. હવે એકવાર ફરીથી ગીત આખું ગાવાનું છે અને સાચો જવાબ પસંદ કરીએ. સાચો વિકલ્પો એની સામે શું કરવાનું છે? તો કે સાચાની નિશાની. તો બાવો કોણ બન્યું હતું? નિરંજન, બચ્ચુ, અલગ કે કવિ? તો કોણ બાવો બન્યું હતું? તો કે બચ્ચુ. શું આવશે બીજો વિકલ્પ? બચ્ચુ. ત્યાર પછી બીજો પ્રશ્ન, બચ્ચુ બાવો ક્યારે બન્યો હતો? રાત્રે, બપોરે, રસોઈ વેળાએ કે રવિવારે? તો કે રસોઈ વેળાએ. બચ્ચુએ બાવો બનવા માટે શું શું કર્યું હતું? તપ કર્યું હતું, જટા બનાવી બપોર લગાવી હતી, ઘર છોડ્યું હતું કે ટકો ઊંડો કરાવ્યું હતું? તો કે બચ્ચુએ બાવો બનવા માટે જટા બનાવીને બપોર લગાવી હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, બાવો શું લેવાની ના પાડે છે? સાદું ભોજન, પૈસા, કપડાં, ખીચડી કે આટો? તો કે શું લેવાની ના પાડે છે? પૈસા અથવા તો કપડાં. પાંચમો પ્રશ્ન, બાવો કેમ જતો રહ્યો હતો? સાદું ભોજન મળી ગયું એટલે? પૈસા આપવાની ના પાડી એટલે? બા ડરી ગઈ હતી એટલે? કે બા એ વિનંતી કરી હતી એટલે? તો કે બા ડરી ગઈ હતી એટલે બાવો જતો રહ્યો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, મમ્મીને ક્યારે નવાઈ લાગી? બચુડાને બાવા તરીકે જોઈને, બચુડાને ઘરમાં ન જોઈને, બાવાને બચુડા તરીકે જોઈને, કે બાવાને ઘરમાં જોઈને? તો કે બાવાને બચુડા તરીકે જોઈને મમ્મીને નવાઈ લાગી હતી. ત્યાર પછી તમારે નીચેના વાક્ય મોટેથી બોલવાના છે. બમ બમ બોલા અલગ નિરંજન, અચ્છા મૈયા હમ ચલતે હે. હું જ બન્યો તો બાવો અને મુજને ના પીવડાવો. ત્યાર પછી આપણે જે વાર્તા છે, આવ આવ જા જા, આ વાર્તામાં જાગની સરસ મજાની વાત કરવામાં આવી છે. હવે સૌ પ્રથમ આપણે તેના શબ્દોની સમજૂતી મેળવી લઈશું. ચટપટી, તો ઝટપટી શબ્દનો અર્થ શું થાય? તો કે ઉતાવળ. ત્રાટક, ત્રાટક એટલે શું? તો કે એક જ સ્થાને ચિત્ત એકાગ્ર કરવું તે. ત્યાર પછી તાપણ, તાપણ એટલે શું? એક જાતની ઉતડી. ત્યાર પછી ઝીંડું, ઝીંડું એટલે કપાસનું બંધાયેલું ફળ. જે કપાસ જ્યારે ઓકે તો તેની ઉપર જે ફળ તરીકે જે બને એને શું કહેવાય? તો કે ઝીંડું. ત્યાર પછી સમક્ષ, સમક્ષ એટલે કે પ્રત્યક્ષ રીતે. ધાર એટલે કે કિનાર, અને ગાયક, ગાયક એટલે કે અદ્રશ્ય. એના રૂપી પ્રયોગો છે, આંખો ફાડીને જોવું. તો આંખો ફાડીને જોવું એટલે કે શું થાય? તો કે નવાઈ પામવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું. ત્યાર પછી આભા બનીને જોવું, આભા બનીને જોવું એટલે કે નવાઈ પામીને જોવું. ત્યાર પછી આંખો પોળી થઈ, આંખો પોળી થઈ એટલે કે નવાઈ પામવું. હવે એ પાઠ છે આવ આવ અને ચા ચા, તે પાઠની સમજૂતી આપણે પછીના પીરિયડમાં મેળવીશું. આજના હોમવર્કમાં એટલે કે ઘરકામમાં દરેક બાળકોએ સ્વાપોથીમાં બમ્બમ બોલા અને બમ્બમ બોલાનો જે સ્વાધ્યાય સ્વાપોથીમાં આવેલું છે તેનું લેખન કાર્ય સરસ રીતે કરીને મને ફોટા મોકલવાના છે. આવતા પીરિયડમાં આપણે આવ આવ અને ચા ચાની વાર્તા સરસ રીતે સમજીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.